नमस्कार, बुलेटिन में आपનું સ્વાગત છે. આપની સાથે હું સુમાસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. દિલ્હીમાં 24 કલાકમાં રેકોર્ડ 348ના મોત. ઓક્સિજનની અછતથી જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં 20ના મોત. સરોજ હોસ્પિટલના દર્દીઓને અપાઈ રહી છે રજા. ગુજરાત સરકારની માંગણી કેન્દ્રએ સ્વીકારી. ઇમરજન્સી વખતે રાજ્યને 1000 ટન ઓક્સિજનનો જથ્થો મળશે. 20 ટેન્કર સાથે ટ્રેન તૈયાર હશે. હાઈકોર્ટના આદેશની અવગણના. 108 સિવાય દર્દીને દાખલ કરવાનો એચસીનો આદેશ. એએમસી માનતી નથી કે મોતના સાચા આંકડા જાહેર કરતી નથી. ધન્વંતરી કોવિડ હોસ્પિટલ આજથી. અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 950 બેડ હોસ્પિટલ શરૂ. તમામ ટેસ્ટ પણ થશે. સુરતમાં પોઝિટિવ કેસનો આંકડો 99,800 પર પહોંચી ગયો. મૃત્યુ આંક 1590 થયો. ડિસ્ચાર્જનો આંકડો 78,326 પર પહોંચ્યો. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો હાલ અમદાવાદમાં કોરોનાએ કાળ કહેર મચાવ્યો છે અને વુહાન બનવા તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં દરરોજ 5000થી વધુ કેસ અને 25 દર્દીઓના મોત થઈ રહ્યા છે. તો બીજી લહેર ખૂબ જ તીવ્ર છે. લોકો ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે. એક સંક્રમિત 10 થી 15 લોકોને ચેપ લગાડી રહ્યો છે, તેમજ બાળકોથી લઈને વૃદ્ધો પણ સંક્રમિત થઈ રહ્યા છે. પરંતુ જીવલેણ નીવડી રહેલી આ લહેર કેટલો સમય રહેશે, જેમાં ડોક્ટરે જણાવ્યું હતું કે લોકો નિયમોનું પાલન કરશે અને સેલ્ફ લોકડાઉનનો અમલ કરશે તો જૂન મહિનામાં સેકન્ડ વેવની તીવ્રતા ઘટશે. બીજી લહેર બાદ ત્રીજી અને ચોથી લહેર પણ આવશે. જે ઝડપથી દેશમાં કોરોના વાયરસની સંક્રમણના કેસ વધી રહ્યા છે, તે જ ઝડપથી વાયરસ પણ પોતાને બદલાવી રહ્યો છે. વાયરસના ડબલ અને ટ્રિપલ મ્યુટન્ટ આરટીપીસીઆર તપાસમાં પણ પકડાતા નથી. દિલ્હીના હેલ્વેટેરિયા મેડિકલ સેન્ટરના ડોક્ટર સૌર્યદીપ્ત ચંદ્રાએ જણાવ્યું હતું કે કોરોના બીજા અને ત્રીજા મ્યુટન્ટની સંરચનામાં એટલા બદલાવ આવી ગયા છે કે આરટીપીસીઆર ટેસ્ટ નવા વાયરસને ઓળખવામાં સક્ષમ નથી. નવા વાયરસથી સંક્રમિત દર્દીની અંદર લક્ષણ પણ બદલાઈ ગયા છે. હવે કોરોના દર્દીમાં ત્વચામાં નિશાન પડવા, આંખોમાં સંક્રમણ થવું, ભ્રમની સ્થિતિ ઊભી થવી, વિટાકવાની સમજવાની શક્તિ ઓછી થવી, સાથે જ લાંબા સમય સુધી સ્વાદ અને સૂંઘવાની શક્તિ ઘટી જવી, ઝાડા, પેટ દર્દ, ગળામાં કફ, શરીરમાં દુખાવો અને તાવ જેવા લક્ષણો તો જોવા મળે જ છે. મહારાષ્ટ્ર દિલ્હીમાં ટ્રિપલ મ્યુટન્ટ વેરિયન્ટની પરેશાનીઓથી વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો આ વેરિયન્ટનો શિકાર થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મુજબ દેશમાં હવે કોરોનાનો ટ્રિપલ મ્યુટન્ટ વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે. કોરોનાના 3 અલગ અલગ સ્ટ્રેનથી નવો વેરિયન્ટ બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડાની ગામની અને રાજસ્થાનના હળમતિયા ગામે પરણાવેલી સરોજ કુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભા અવસ્થા દરમિયાન સંક્રમિત થયા હતા. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા તેમનો કોરોના પોઝિટિવ આવતા ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરાનો જન્મ છે એટલું સાંભળી સરોજ કુંવરે અંતિમ શ્વાસ લીધા હતા. આ જન્મતાની સાથે જ પુત્રને માતાની છત્રછાયા ગુમાવી હતી. ગુરુવારે મૃતદેહ તેમના વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. વલસાડમાં સૌથી ઓછું વેક્સિનેશન કપરાડા ધરમપુરમાં થયું છે. અજ્ઞાનતા અને અફવાને કારણે વેક્સિન માટે કોઈ આગળ આવતું નથી, ત્યારે દાનહના મોરખલ પાસે ફાલાડીમાં ગામનો એક દર્દી સંક્રમિત થયો હતો, જેને સ્વાદ અને સુગંધ ન આવતા કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. પરંતુ પરિવારના સભ્યોએ તબીબની સલાહ લીધી ન હતી અને ત્યાં એક ભુવાની પાસે સારવાર માટે લઈ ગયા હતા. ભુવાએ દર્દીને જીભના અને કપાળ પર ડામ મૂક્યા હતા, પરંતુ આખરે દર્દીનું મોત થયું હતું. વલસાડના કપરાડા અને ધરમપુરમાં તબીબી સારવાર લેવાની જગ્યાએ કોરોના મહામારીમાં ગરીબ આદિવાસી પરિવારો ભુવા પાસે જઈ રહ્યા છે.
राजकोट में ऑक्सिजन की अछत है ये सत्य है और तेनाथी तंत्र हॉस्पिटल तबीबों दर्दियों अने दर्दियोंना सगा संबंधी बदाज खूब चिंता में है। वहीवटी तंत्र दरेक हॉस्पिटल ने एक साथ जत्थो आपवाने बदले कटके कटके ऑक्सिजन पहुँचाड़ी स्थिति पर काबू मेळववा एक एक कलाकनो जत्थो पण मळे ते माटे दौड़ी रह्यु छे। तबीबों की चिंता पण अस्थाने नथी कारण के ते एक मिनिट पण ऑक्सिजन न मळे तो दर्दी मौत ने भेटी जाय छे। आवा समये अमुक हॉस्पिटले जवाबदारी माथी हाथ खेंचवा बायधरी पत्रों भरवाना चालू कर्या छे। आज थी अमदावाद में कोरोना ना दर्दियों माटेनी 950 बेडनी हॉस्पिटल शुरू करवामां आवी छे। हॉस्पिटल में सीटी स्कैन उपरांत तमाम प्रकारना टेस्ट थशे। 200 वधु मेडिकल पेरामेडिकल स्टाफ फरज बजावशे। हॉस्पिटल में 8 एम्ब्युलन्स 2 मोबाइल लैबोरेटरी वाननी सुविधा पण मळशे जेमां टेस्ट करावी शकाशे। जीएमडीसी खाते डीआरडीओ द्वारा बनावायेली ध्वंतरित कोविड हॉस्पिटल कुल 950 बेडनी छे जेमांथी 250 आईसीयू बेड छे। उद्घाटनमां गृहमंत्री अमित शाहनी साथे मुख्यमंत्री नायब मुख्यमंत्री पण हाजर रह्या हता। हॉस्पिटलमां दर्दीओ माटे अलग अलग वोर्ड बनावामां आव्या छे। हॉस्पिटलमां सीटी स्कैन उपरांत तमाम प्रकारना टेस्ट थशे। गंभीर दर्दीओ माटे 20 वधु व्हीलचेरनी सुविधा उपलब्ध हशे। हॉस्पिटलनी आगळ विशाळ डोमथी रिसेप्शन एरिया ऊभो करवामां आव्यो छे। दर्दीओनी नोंधणी माटे काउंटर पण ऊभुं करवामां आव्यु छे। हॉस्पिटलमां 8 एम्ब्युलन्स 2 मोबाइल लैबोरेटरी वाननी सुविधा पण मळशे जेमां टेस्ट करावी शकाशे। उपरांत 2 आईसीयू अने व्हीलचेरनी सुविधा पण अमदावाद गांधीनगरना नागरिकोने मळशे। हॉस्पिटलमां लॉन्ड्री केन्टीन दवानी दुकान पण हशे। हॉस्पिटलना उद्घाटनमां डीआरडीओना अधिकारीओ पण हाजर रह्या हता। શહેરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ વચ્ચે પાલિકાના બજેટમાં મુકાયેલા પ્રોજેક્ટ વર્ક સિવાયના તમામ કર્મોનો ખર્ચો આરોગ્યલક્ષી સેવા માટે કરવાની ભલામણ કરતી દરખાસ્ત કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવી હતી। જોકે ભાજપ તરફથી વેક્સિનેશનની ઝુંબેશ પર ખાસ ભાર મુકાયો હતો। મેયર કેયુર રોકડિયાના અધ્યક્ષપદે પાલિકાની વધુ એક સભા ઓનલાઈન મળી હતી જેમાં કોંગ્રેસના જહા દેસાઈએ શહેરના દરેક સ્મશાનમાં મૃતદેહો માટે લાઈન પડે છે તેવો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નિઝામપુરામાં કુદરતી રીતે મૃત્યુ પામેલા મૃતદેહને અગ્નિસંસ્કાર માટે ન પાડી દેવામાં આવી હતી। શું કોરોના સિવાયના મૃતકોના અગ્નિસંસ્કાર નહીં કરવા તેવી સૂચના આપી છે। એક તબક્કે બંદી શાહે આ રીતે રજૂઆત ન કરવા ટકોર કરી હતી જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે આવી સૂચના નહીં આપી હોવાનો જવાબ આપ્યો હતો। કોંગ્રેસે જણાવ્યું હતું કે શહેરમાં બેડ હોસ્પિટલો ઓક્સિજન એમ્બ્યુલન્સ દવાઓ વેન્ટિલેટર ઇન્જેક્શન ખૂટી પડ્યા છે, કાળા બજાર થઈ રહ્યા છે અને જેના પર અંકુશ નથી તો બીજી તરફ સ્મશાનોમાં ભડકે બળી રહ્યા છે અને મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થઈ છે। વડોદરા શહેર નજીક આવેલી મંજુસર જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે। ભીષણ આગને પગલે 6 કિલોમીટર દૂરથી આગના ધુમાડાના ઘોટે ઘોટા ઉડતા જોવા મળી રહ્યા છે જેને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। વડોદરા જિલ્લાના સાવલી પાસે મંજુસર જીઆઈડીસીમાં હુલિયોટ પાઇપ્સ કંપનીની પ્લાસ્ટિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે। આ કંપનીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે। કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જેને પગલે દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા। જો કે કંપનીમાં કોઈ ફસાયું નથી કે તે હજી સુધી કોઈ જાણી શક્યું નથી। કોરોના વિરુદ્ધ રાહત આપતા એક મોટા સમાચાર મળી રહ્યા છે। ઝાયડસ કેડિલાની વિરાફિન નામની દવાને શુક્રવારે ભારત સરકારના ડ્રગ્સ રેગ્યુલેટરે મંજૂરી આપી દીધી છે। ઝાયડસનું કહેવું છે કે આ ઇન્જેક્શનની મદદથી કોરોનાના દર્દીઓને ઝડપથી રિકવર કરવામાં મદદ કરશે। ભારતમાં છેલ્લા 10 વર્ષથી આ દવાનો ઉપયોગ થઈ રહ્યો હતો પણ કોરોનાના દર્દીને ધ્યાનમાં રાખીને તેને નવેસરથી તૈયાર કરવામાં આવી છે। ઝાયડસનો દાવો છે કે આ ઇન્જેક્શનના ઉપયોગથી 7 દિવસમાં 91.15% કોરોના પીડિતોનો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। રાજકોટમાં હોસ્પિટલમાં બેડની અછત એટલી છે કે ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા પડે છે। સતત ઓક્સિજન પર રાખીને રિકવરી થાય તેવા પ્રયાસો થાય છે। આવી સ્થિતિમાં પણ ઓક્સિજન ન મળતા દર્દીઓની જ નહીં તેમના સ્વજનોની હાલત પણ
કફોડી બને છે. રાજકોટમાં ઓક્સિજનના સિલિન્ડર રિફિલિંગ માટે 5 જ એજન્સી છે અને તે પણ શહેરથી 15 કિલોમીટર દૂર આવેલા શાપર વેળાવળ અને મોટોડો જીઆઈડીસીમાં જઈ રહ્યા છે. આમ છતાં પણ તુરંત જ રિફિલિંગ નથી થતું, પણ કતારમાં ઊભું રહેવું પડે છે. 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન મળે છે. સારવારથી લાઇનમાં ઊભા હોય ત્યારે ચેક 12 કલાકે સાંજે વાળો આવે છે. જે સિલિન્ડર રિફિલ થયું હોય તે માંડ 15-24 કલાક દર્દીની હાલત મુજબ ચાલે છે અને ફરીથી સ્વજનોએ પ્રાણવાયુ માટે દોડવું પડે છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે દર્દીઓના સ્વજનો માનસિક રીતે પણ પડી ભાંગ્યા છે. તો આ હતા આજના બુલેટિન સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને. વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.